हाय, गुड इवनिंग स्टूडेंट. विशाल प्रजापति हियर. हवे आपणे धोरण 12 प्रकरण 9 सवर्ग संयोजनों भाग 2 विषे जोईशुं. बराबर, पार्ट 2 भणीशुं. आजे पार्ट 1 में आपणे जोयुं के सवर्ग संयोजक संयोजनों केवी रीते बने छे. बराबर, वर्णनो सिद्धांत जोयो, द्विक्षार अने सवर्ग क्षार वच्चेनो तफावत जोयो आपणे. बराबर, हवे आ सवर्ग संयोजनों जे मित्रों बने छे, सवर्ग संयोजनों जे छे ए सवर्ग संयोजनों बंधारण शू छे अंदर. बराबर, एने कई रीते दर्शावामां आवे छे अने एने जे दर्शावामां आवता जे पार्ट छे ए पार्ट विशे थोड़ुं नॉलेज लईशुं. दरेक वन बाय वन आपणे क्लियर करीशुं. तो सौथी पहेला सवर्ग संयोजनोने लगता केटलाक अगत्यना पर्यायो. मित्रों, आमां सवर्ग स्पीसीज लिगेंड विशे तमारी જે અપડેટેડ બીએસસીની જે ટ્રાન્સલેટ કરેલી બુક છે એમાં આપ્યું છે. પણ લિગેન્ડનું વર્ગીકરણ એક તમને તમારી જે આ ચેપ્ટર માટે આગળનું જે છે, મતલબ લાસ્ટ જે સેમેસ્ટર સિસ્ટમમાં જે બુક્સ હતી ગુજરાત બોર્ડની, એમાં થોડુંક ડિટેલમાં આપેલું છે. એટલે એકવાર અત્યારે આના પ્રમાણે આપણે જોઈ લઈશું અને સાથે સાથે એના પ્રમાણે પણ જોઈશું. અને તમારે મેક શ્યોર એટલું યાદ રાખજો કે તમારે જે તૈયારી કરવાની છે, તૈયારી તમારા જે ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ છે, ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ જ કરવાની રહેશે. તો સવર્ગ સ્પીસીઝ કોને કહેવાય? તો સવર્ગ સ્પીસીઝ એ મધ્યસ્થ ધાતુ પરમાણુ. બરાબર, આપણે ગઈ વખતે જોયું હતું લાસ્ટ લેક્ચરમાં કે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે નિશ્ચિત આયનો સાથે બંધિત હોય છે તે ધરાવે છે. દાખલા તરીકે COCl 3NH3 થ્રાઇસ, આ જે છે એ સવર્ગ સ્પીસીઝ છે. બરાબર, આખું જે છે શું છે? સવર્ગ સ્પીસીઝ છે, જેમાં કોબાલ્ટ આયન, 3 અમોનિયા અણુ અને 3 ક્લોરાઇડ આયનથી ઘેરાયેલા છે. એટલે જે આખું જે તમે જોઈ શકો છો કે ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં આપણે કહીએ કે જે મોટા કૌંસથી અંદર આખી જે સ્પીસીઝ જે છે ને સવર્ગ સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે છે. એટલે PTCl 2NH3 ટ્વાઇસ ઇન ધ હોલ બ્રેકેટ, એવી જ રીતે FeCN6 -4 હોલ બ્રેકેટમાં, CONH3 6 બાર +3 હોલ બ્રેકેટમાં, જેને સવર્ગ સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો સિમ્પલ છે, સવર્ગ સ્પીસીઝ કોને કહેવાય? વેરી ઇઝી, બહુ સમય આપણે નહીં લઈએ. નેક્સ્ટ જોઈએ મધ્યસ્થ પરમાણુ અને મધ્યસ્થ આયન. મધ્યસ્થ પરમાણુ અથવા મધ્યસ્થ આયન, તો સવર્ગ સ્પીસીઝમાં આવેલા જે પરમાણુ કે આયન છે એની આસપાસ નિશ્ચિત સંખ્યામાં ભૌમિતિય ગોઠવણીમાં બંધિત હોય છે. એટલે કે જે લિગેન્ડથી ઘેરાયેલા હોય છે. દાખલા તરીકે સમચોરસ સમચતુષ્ફલકીય હોય, તો સમચોરસ સમચતુષ્ફલકીયમાં આપણે જોઈએ મિત્રો કે આ જે ધાતુ પરમાણુ જે છે, ધાતુ પરમાણુ એ લિગેન્ડ આ રીતે 4 લિગેન્ડથી ઘેરાયેલો હોય છે. બરાબર, તો એ જે છે એ મધ્યસ્થ ધાતુ પરમાણુ તરીકે ઓળખાય છે. અહીંયા આગળ NiCl4 H2O4 બરાબર, FeCN6 નોર્મલ આપણે જે છે, તો Fe જે છે બરાબર એ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે. FeCN6, તો CN 1, 2, 3, 4, 5 અને 6 આ 6 બાજુથી અને એક જે છે એ ભૌમિતિક રચના દર્શાવે છે. બરાબર, તો આ જે છે એ Fe જે થયું એ શું થયું? મધ્યસ્થ પરમાણુ થયું, અથવા તો આયન, અથવા તો શું થાય? આયન. Fe+3 આયન, કોબાલ્ટ +3 આયન, નિકલ +2 આયન. બરાબર, એ સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ આયન તરીકે વર્તે છે. અને આવા મધ્યસ્થ પરમાણુ આયનને લુઇસ એસિડ તરીકે પણ ઓળખી શકાય છે. જે શું છે? લુઇસ એસિડ, એટલે કે જેની આજુબાજુમાં ચોક્કસ ભૌમિતિક ગોઠવણમાં બંધિત હોય, અથવા તો લિગેન્ડથી ઘેરાયેલ પરમાણુ અથવા તો આયન જેને મધ્યસ્થ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. એક વખત ફરી યાદ કરાવી લઉં તમને કે આપણે કઈ રીતે થોડુંક જોઈ લઈએ કે કઈ રીતે સવર્ગ સહસંયોજક સંયોજનનું દર્શાવી શકાય છે. આપણે કે અહીંયા આગળ એક મોટું બ્રેકેટ છે અને જે સવર્ગ સ્ફિયર આગળ જોયું બરાબર, એની અંદર શું હોય છે? અહીંયા આગળ એક ધાતુ પરમાણુ જે સંક્રાંતિ યા આંતર સંક્રાંતિ તત્વના ડી વિભાગના કે એફ વિભાગના તત્વો હશે. હવે અહીંયા આગળ જે નાના કૌંસમાં દર્શાવેલું હોય, અધરવાઇઝ કૌંસ કર સિવાય દર્શાવેલું હોય, જે પણ છે એ શું છે? લિગેન્ડ છે. શું છે? લિગેન્ડ છે. આ જે છે એ મધ્યસ્થ પરમાણુ છે. આ જે છે શું છે? લિગેન્ડ છે, કે જે સવર્ગ સહસંયોજક સંયોજન બનાવે છે અને સહસંયોજક સવર્ગ સહસંયોજક બંધ રચે છે એ શું છે? લિગેન્ડ છે. એટલે કે રિક્વાયર્ડ જે છે ઇલેક્ટ્રોન યુગમાં એ લિગેન્ડ જ આપે છે. એની લેફ્ટ સાઈડ અહીંયા આગળ કોઈ પણ ધાતુ, અહીંયા શું આવી શકશે? કોઈ બી ધાતુ આવી શકશે. બરાબર, સોડિયમ પોટેશિયમ કોઈ બી. અહીંયા આગળ શું હોઈ શકે? અધાતુ હોઈ શકે. શું હોઈ શકે મિત્રો? અધાતુ હોઈ શકે.
અને અહીંયા આગળ આ જે આખું સ્ફિયર થશે, આખી જે રચના થઈ, બરાબર, સબર કે સહસંયોજક સંયોજન કહેવાય છે આને. કાં તો ધાતુ હોય, ઓકે, અને ધાતુ હશે ત્યારે ધાતુ ધન આયન તરીકે રહેશે, અને આખું જે સ્ફિયર જે છે એ ઋણ આયન તરીકે વર્ષે. અને જો અધાતુ સાથે જોડાયેલું હોય ત્યારે અધાતુ સાથે સબર કે સ્ફિયર શું થશે, ધનાયન થશે, અને અધાતુ શું થશે, ઋણાયન. સપોઝ અહીંયા આગળ એસઓ ફોર માઇનસ ટુ હોય, બરાબર, સલ્ફેટ હોય તો સલ્ફેટ એસઓ ફોર શું થઈ જશે, ઋણ થઈ જશે. અને આ ધન હંમેશા લેફ્ટ હેન્ડ સાઈડ જે હશે એ શું હશે, ધન હશે. એટલે અહીંયા આગળ આ બેના કેસમાં આ ધાતુ ધન હશે, અને આ બેના કેસમાં સવર્ગ સ્ફિયર ધન હશે. અધાતુ હંમેશા ઋણ જ વીજભાર ધરાવતું હોય છે, બરાબર. એ આગળ આગળ ધીરે આપણે એનું નામકરણ વગેરે ભણીશું એટલે ખ્યાલ આવશે. આ જે હતી રચના, બરાબર. હવે લિગેન્ડ, મહત્વની વાત આજના આખા લેક્ચરમાં, હવે લિગેન્ડ ઇઝ ધ મેઇન ટોપિક, બરાબર, અને એના માટે જ એ જ આપણે ડિટેલમાં ભણીશું. તો મધ્યસ્થ પરમાણુ આયન સાથે જે બંધિત આયન કેણું જે છે એને લિગેન્ડ કહેવાય છે. મેં આગળ બી તમને દર્શાવ્યું કે અહીંયા આગળ જે મધ્યસ્થ પરમાણુ કે જે એમ જે છે એ એમની જોડે જે બંધિત પરમાણુ છે, બરાબર, દાખલા તરીકે એમએલ ફોર પ્રકારની રચના હશે એ સમચતુષ્ફલકીય યા સમચોરસ, અને એમએલ સિક્સ પ્રકારની રચના હશે એ શું હશે મિત્રો, અષ્ટફલકીય રચના હશે. એ શું હશે, અષ્ટફલકીય રચના હશે. એટલે અહીંયા આગળે 1 2 3 4 5 6, બરાબર, અને આ જે છે એ બધા શું છે, લિગેન્ડ છે. આ છે બધા શું છે, લિગેન્ડ છે. એક વસ્તુ યાદ રાખજો કે આ જે છે એ કયા બંધ રચે છે, સવર્ગ સહસંયોજક બંધ રચે છે. કયા બંધ રચે છે, સવર્ગ સહસંયોજક બંધ. એટલે આ લિગેન્ડ આની સાથે સવર્ગ સહસંયોજક બંધ રચશે, અને સવર્ગ સહસંયોજક બંધ એટલે શું હશે, હા, આ તીરથી આપણે દર્શાવી શકાય છે. એટલે આ જે છે બધા શું છે મિત્રો, લિગેન્ડ છે. અને આ સવર્ગ સહસંયોજક બંધ શું બતાવે છે કે રિક્વાયર્ડ જે બે ઇલેક્ટ્રોન છે બંધ બનવા માટે જે બે ઇલેક્ટ્રોન જોઈએ છે એ લિગેન્ડ જ આપે છે. ધાતુ પરમાણુ જોડે તો ઇલેક્ટ્રોન છે જ નહીં, કારણ કે દાખલા તરીકે આપણે એફી સી એન સિક્સની વાત કરીએ તો એફી જોડે ઓલરેડી એફી જે છે એ ઓલરેડી શું હશે, એની પ્રાથમિક સંયોજકતા સંતોષાઈ ગઈ છે. અને આ જે છે એ દ્વિતીય સંયોજકતા, આ શું દર્શાવે છે કે ડી કક્ષકો ખાલી હોય છે, અને જેના કારણે આ જે લિગેન્ડ જે છે એ લિગેન્ડ, એટલે લિગેન્ડ એટલે શું, ઋણ આયન ધનાયન પણ હોઈ શકે છે અમુક, અને તટસ્થણુઓ કે જે શું કરે છે, જેની જોડે એક વન પેર ઓફ ઇલેક્ટ્રોન બાકી હોય છે, બરાબર, બંધમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય છે યા ઋણ વીજભાર હોય છે, એ શું કરશે, એ લિગેન્ડ સાથે એટલે ધાતુ પરમાણુ સાથે જોડાય છે. તો અહીંયા આગળ આપણે જોઈશું તો લિગેન્ડ એ સવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થ પરમાણુ આયન સાથે બંધિત આયન અથવા અણુ લિગેન્ડ કહે છે. સીએલ માઇનસ નાના અણુઓ, એચ ટુ અથવા એનએચ થ્રી મોટા અણુઓ જેવા કે એનએચ ટુ સીએચ ટુ સીએચ ટુ એનએચ ટુ અથવા બૃહદ અણુઓ પ્રોટીન પણ હોઈ શકે છે. એટલે લિગેન્ડ તરીકે કોઈ પણ હોઈ શકે છે, બરાબર. હવે એના પ્રકાર એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, બહુદંતીય, ષટદંતીય લિગેન્ડ, બરાબર, વન બાય વન આપણે જોઈશું. અહીંયા આગળ તમને એક કોમન જ એક્સપ્લેનેશન લિગેન્ડના વર્ગીકરણનું આપી દીધું છે, બરાબર, એ આપણે પહેલાં અહીંયાથી જોઈશું, અને ત્યારબાદ એનું ડિટેલમાં જે તમારી મેં તમને કીધું સેમિસ્ટરની બુકમાં જે આપેલું છે એનું થોડુંક એ પ્રમાણે આપણે એનું લિગેન્ડનું વર્ગીકરણ ચેક કરીશું, બરાબર છે. તો જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે એકાકી ધાતુ પરમાણુ દાતા પરમાણુ દ્વારા બંધિત થાય છે અને એક દંતીય લિગેન્ડ કહે છે, એટલે કે સીએલ માઇનસ છે એકાકી છે, બરાબર, એક ઇલેક્ટ્રોન યુગમાં આપે છે, એચ ટુ ઓ એક ઇલેક્ટ્રોન યુગમાં આપે છે, એનએચ થ્રી એક ઇલેક્ટ્રોન યુગમાં આપે છે, એટલે એક ઇલેક્ટ્રોન યુગમાં જે આપે છે, બરાબર, એક ઇલેક્ટ્રોન યુગમાં આપે છે ત્યાં સુધી એ જે શું કહેવાય છે, એકાકી. અહીંયા આગળ જોઈએ તો આ એકાકી, બરાબર, આની જોડે ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાંનું દાન કરે છે, બરાબર. એ જ પ્રમાણે અહીંયા આગળ નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાંનું દાન કરે છે, અને શું કરે છે, સવર્ગ સહસંયોજક બંધ ધાતુ આ પરમાણુ સાથે બનાવે છે. તો આ જે થશે એ લિગેન્ડ કયું હશે, એકદંતીય લિગેન્ડ, બરાબર, ફરીથી અને આપણે રિપીટમાં પણ જોઈશું, બરાબર. નેક્સ્ટ જોઈએ, જ્યારે લિગેન્ડ બે દાતા પરમાણુ સાથે બંધિત થાય, જેમ કે ઇથેન 1,2-diamine, બરાબર, આગળની નેક્સ્ટ ટુ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે મિત્રો જોઈશું એનું પરફેક્ટ ડિટેલિંગ, બરાબર. ખાલી અત્યારે ઓવરવ્યૂ જોઈ લઈએ કે ભાઈ બે દાતા પરમાણુ હોય એટલે ઇથેન 1,2-diamine, અહીંયા ઇથેન 1,2-diamineમાં આપણે જોઈશું મિત્રો તો બે નાઇટ્રોજન જે છે, બરાબર, સીએચ ટુ સીએચ ટુ એનએચ ટુ એનએચ ટુ, બરાબર, આને દાખલા તરીકે આપણે દર્શાવવું હોય તો આ પ્રમાણે દર્શાવી શકાય કે કાર્બન, ઓકે, કાર્બન, ઓકે, સીએચ ટુ થોડીક
પાતળી પોઈન્ટર લઈએ આપણે, બરાબર સેમ વસ્તુ આ જ. ચલો ને અહીંયા અહીંયા આગળ આ જે ઓક્ઝેલેટોનું આપણને આપ્યું છે બરાબર, એ ઓક્ઝેલેટોની જગ્યાએ અહીંયા આગળ આટલું જોઈ લઈએ કે ભાઈ સી એચ ટુ રિપીટ જોવાના જ છીએ પણ જોઈએ છે તો ઉદાહરણ જોઈ લઈએ બરાબર. સી એચ ટુ ઓકે, અને એની જોડે એન એચ ટુ ઓકે, નાઇટ્રોજન એન એચ ટુ. તો આ બે દાતા બે નાઇટ્રોજન છે અને બે નાઇટ્રોજન શું ઇન્ડિકેટ કરશે, બે સંપર્ક સ્થળ નિર્દેશ ઇન્ડિકેટ કરશે. યસ ઓર નો? યસ, ખ્યાલ આવી ચૂક્યો હશે તમને. એટલે અહીંયા આગળ આ જે બંને નાઇટ્રોજન છે એ શું કરશે, બે સંપર્ક સ્થળ નિર્દેશ કરશે. બે શું કરશે, એ બે સંપર્ક સ્થળ નિર્દેશ કરશે બરાબર. એટલે આ નાઇટ્રોજન બે સંપર્ક સ્થળ નિર્દેશ કરે છે એટલે દ્વિદંતીય લિગેન્ડ છે બરાબર. ઓક્ઝેલેટો એ પણ બે સંપર્ક સ્થળ નિર્દેશ કરે છે, કેવી રીતે જોઈ લઈએ. સી ટુ ઓ ફોર બરાબર, સી ટુ ઓ ફોર એટલે કાર્બન કાર્બન ઓકે, બે ઓક્સિજન આવશે, એક અહીંયા ઓક્સિજન આવશે, બીજો અહીંયા, આના બીજા બે ઓક્સિજન બરાબર. એટલે ટોટલ ફોર ઓક્સિજન થયા. અને પર્ટિક્યુલર એ શું કરશે, એમાંના જે એક ઓક્સિજન છે ડબલ બોન્ડથી જોડાયેલા હોય છે એટલે બેમાંથી કોઈ એક જ ઓક્સિજન છે એ સંપર્ક સ્થળ નિર્દેશ આપે છે. એટલે આમાં ઓક્ઝેલેટોમાં પણ બે સંપર્ક સ્થળ નિર્દેશ છે ને એ દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખાય છે બરાબર. અને અનેક દાતા પરમાણુ એક જ લિગેન્ડમાં હાજર હોય તેને બહુદંતીય દે, ઇથેલિન વન ઇરીટી બરાબર, ઇથિલિન ડાયામાઇન, ઇથિલિન ડાયામાઇન ટેટ્રા એસિટેટ. આ જે એક જે છે એ એસિટેટ ઇન્ડિકેટ કરે છે, એક જે છે એ એક એસિટેટ ઇન્ડિકેટ કરે છે. સી એચ ટુ સી ડબલ ઓ એચ, એને આપણે એસિટિક એસિડ કહીએ છીએ, એમાંથી હાઇડ્રોજન જતો રહે એટલે શું કહેવાય, એસિટેટ કહેવાય. તો એક એસિટેટ, બે એસિટેટ, ત્રણ એસિટેટ અને ચાર એસિટેટ, એક બે ત્રણ ચાર. એટલે ઇથિલિન ડાયામાઇન, બે નાઇટ્રોજન છે એટલે ડાયામાઇન, અને સી એચ ટુ સી એચ ટુ એને ઇથિલિન કહેવાય. ઇથિલિન ડાયામાઇન એક બે ત્રણ ચાર ટેટ્રા એસિટેટ. અને અહીંયા આગળ દરેક ઓક્સિજન જે છે બરાબર, દરેક ઓક્સિજન જે છે એ સંપર્ક સ્થળ નિર્દેશ અહીંયા આગળ છ દેખાશે તમને. કયા કયા? અને છ સંપર્ક સ્થળ નિર્દેશ હું તમને દર્શાવી દઉં કયા કયા છે. એ ઓક્સિજન ઉપરના વન ટુ ઓકે, વન બે સંપર્ક સ્થળ, ત્રણ ચાર અને બીજા બે નાઇટ્રોજન ઉપરના, પાંચ છ. એટલે ઇથિલિન ડાયામાઇન ટેટ્રા એસિટેટ એ ષટદંતીય લિગેન્ડ છે. અને કેવી રીતે જોડાય છે આગળ આપણે જોઈએ છીએ બરાબર. બટ જો સિમ્પલ વસ્તુ, જો લિગેન્ડ એક દાતા પરમાણુ સાથે જોડાતો હોય અથવા તો એક જ એમાં અબદ્ધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એને એકદંતીય લિગેન્ડ કહે છે. બે દાતા પરમાણુ હોય તો દ્વિદંતીય લિગેન્ડ કહે છે. બે કે તેથી વધારે હશે જેને બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. નેક્સ્ટ જોઈએ. હવે જ્યારે દ્વિદ અથવા બહુદંતીય લિગેન્ડ તેના બે અથવા વધારે દાતા પરમાણુ એક સાથે એકાકી ધાતુ આયનનો બંધિતનો ઉપયોગ કરે તેને કિલેટ લિગેન્ડ કહે છે, જેને લિગેન્ડની દંતીયતા કહે છે. અને લિગેટિંગ સમૂહ જે છે એની શું કહેવાય છે, ડેન્ટિસિટી એટલે દંતીયતા. એક દંતીય છે, દ્વિદંતીય, ત્રિદંતીય, એની શું કહેવાય છે, ડેન્ટિસિટી. એને શું કહેવાય, લિગેન્ડની દંતીયતા કહેવાય છે બરાબર. અને કિલેટ જે છે એ આખું ચક્રિય રચના દર્શાવે છે બરાબર. દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ જે છે એક કરતાં વધારે દાતા પરમાણુઓ સાથે એકાકી ધાતુ. દાખલા તરીકે અહીંયા આગળ આપણે જોઈએ તો કોઈ એક ધાતુ પરમાણુ છે, હા કોઈ એક ધાતુ પરમાણુ છે, દાખલા તરીકે એમ જે છે બરાબર. એ એમ જે છે એ ઇથિલિન ડાયામાઇન ઓકે, ઇથિલિન ડાયામાઇન. એટલે ઇથિલિન ડાયામાઇન હશે એટલે મિત્રો કેવી રીતે હશે જોઈ લઈએ. ઇથિલિન ડાયામાઇન સાથે જોડાય છે એટલે કે આ એક નાઇટ્રોજન, એક નાઇટ્રોજન ઓકે, આ કયો રીત થયો, સંપર્ક સહસંયોજક બંધ થયો બરાબર. અને એની જોડે કાર્બન કાર્બન એટલે કે સી એચ ટુ, સી એચ ટુ બરાબર. હવે એ જ પ્રમાણે આની સાથે બીજો ઇથિલિન ડાયામાઇન જોડાય છે બરાબર. એટલે કે આ નાઇટ્રોજન નાઇટ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર, કાર્બન કાર્બન નાઇટ્રોજન સાથે જોડાયેલો હોય, અને અહીંયા આગળ ઇથિલિન સી એચ ટુ, સી એચ
બરાબર તો આ જે રચના જે થઈ આખી કઈ થઈ ચક્રીય રચના થઈ બરાબર એટલે જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ આપણે દ્વિદંતીય લિગેન્ડને સિમ્પલ દેખાય એટલા માટે દ્વિદંતીય લિગેન્ડ લીધા છે બે અથવા વધારે દાતા પરમાણુ સાથે એક સાથે એકાકી ધાતુ આયનનો ઉપયોગ કરે બરાબર એક સાથે એકાકી ધાતુ આયનનો ઉપયોગ કરે એકાકી ધાતુ આયન એટલે એક જ ધાતુ આયન એટલે ઇન શોર્ટ એક જ ધાતુ આયન સાથે દ્વિદંતીય અને બહુદંતીય દ્વિદંતીય અથવા બહુદંતીય એકથી વધારે અથવા બે અથવા બેથી વધારે જોડાય ત્યારે શું કરે છે કિલેટની રચના કરે છે એટલે આખી રચના જે છે એને શું કહેવામાં આવે છે કિલેટ તરીકે ઓળખવામાં આવે છે આ રચનાને શું કહેવામાં આવે છે કિલેટ તરીકે ઓળખવામાં અથવા તો ચક્રીય બરાબર અને આ જે લિગેટિક સમૂહો જે છે એની ગ્રુપની જે સંખ્યા જે છે એટલે જેટલા જોડાય છે એને શું કહેવાય છે એની દંતીયતા કહેવાય છે શું કહેવાય છે દંતીયતા અહીંયા આગળ જો ચાર જોડાતા હોય પરમાણુ તો એની દંતીયતા ચાર થાય બે જોડાતા હોય તો દંતીયતા બે થાય બરાબર સમાન પ્રકારના એક દંતીય લિગેન્ડ ધરાવતા સમાન પ્રકારના સંકીર્ણો કરતાં વધારે સ્થાયી હોવાનું વલણ ધરાવે છે હવે બે જુદા જુદા દાતા પરમાણુ એક બીજો પ્રકાર હવે આનો જોઈએ આપણે કે એમ્બિડિયન્ટ એમ્બિડિયન્ટનો મતલબ શું થાય કે ભાઈ બે અલગ અલગ રીતે જે ઉભય ગુણધર્મી શું થાય ઉભય ગુણધર્મી એટલે લિગેન્ડ કે જે બે જુદા જુદા દાતા પરમાણુઓ ધરાવે છે તથા પૈકીના કોઈ એક દાતા પરમાણુ પર સંકીર્ણ લિગેન્ડ જોડાય એને ઉભય દંતી લિગેન્ડ કહે છે બરાબર અહીંયા એનો ટુ એસસીએન બરાબર એનો ટુ મધ્યસ્થ આયન ધાતુ આયન સાથે નાઇટ્રોજન અથવા ઓક્સિજન એટલે કાં તો એ નાઇટ્રોજન જોડે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો પણ ઉપયોગ કરી શકે છે કાં ઓક્સિજન જોડે જોડાયેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરી શકે છે એવી રીતે અહીંયા આગળ સાયનાઇડ જોડે જોડાયેલા યા સલ્ફર જોડે જોડાયેલા જે છે એ એક દંતીય લિગેન્ડનો ઉપયોગ કરી શકે છે એટલે એ જ પ્રમાણે એસસીએન આયન સલ્ફર અથવા નાઇટ્રોજન મારફતે સવર્ગ સંયોજન બનાવે છે નેક્સ્ટ પાછળ આપણે આકૃતિમાં જોઈએ અહીંયા આગળ જુઓ એન જોડે જો જોડાશે ધાતુ તેને નાઇટ્રાઇટો કહે છે મિત્રો એન જોડે જે જોડાશે બરાબર અહીંયા આગળ એનોડ છે બરાબર નાઇટ્રોજન જોડે ધાતુ પરમાણુ જોડાશે એટલે તે નાઇટ્રોજન આપશે બરાબર તો એ શું કહેશે નાઇટ્રાઇટો બરાબર સાયનાઇડ એસ જે આપશે તો થાયોસાયનેટો બરાબર જો ઓક્સિજન જોડે આ જોડાશે તો નાઇટ્રોઇટો બરાબર અથવા તો આ થાયો સાયનેટો એટલે કે અહીંયા આગળ એનો ટુ જે છે એ એનો ટુમાં બે અલગ અલગ અહીંયા આગળ એક જ લિગેન્ડ છે બરાબર એનો ટુ લિગેન્ડ તો કયું છે એક જ છે પણ એમાં બે અલગ અલગ સવર્ગ સ્થળ નિર્દેશ આવેલા છે અહીંયા આગળ નાઇટ્રોજન પણ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે છે અને જ્યારે ઓક્સિજન પણ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે છે એવી રીતે મતલબ નાઇટ્રોજન ઉપર પણ સવર્ગ સ્થળ નિર્દેશ છે અને ઓક્સિજન ઉપર પણ સવર્ગ સ્થળ નિર્દેશ છે બરાબર એવી જ રીતે અહીંયા આગળ સલ્ફર પર પણ છે બરાબર અને એઝ વેલ એઝ અહીંયા નાઇટ્રોજન પર પણ છે બરાબર એટલે આ બંને જે છે એ કયા કહેવાય ઉભયદંતી લિગેન્ડ ઉભયદંતી લિગેન્ડ મતલબ કોઈ એક જ લિગેન્ડમાં બે અલગ અલગ સવર્ગ સ્થળ નિર્દેશ દર્શાવતા હોય એને ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે જોવા તમારી આગળની જે આપેલી છે એમાં ફટાફટ આપણે રિવિઝન જોઈ લઈએ કે નોર્મલ સામાન્ય રીતે લિગેન્ડ જે છે ઋણ વીજભાર ધરાવતો આયન અથવા તટસ્થ અણુ હોય છે ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુની સંખ્યાના આધારે એક દંતીય લિગેન્ડ એટલે ઋણ આયન અથવા તટસ્થ અણુનો એક જ પરમાણુ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ આપે દાખલા તરીકે સીએલ માઇનસ સીએન માઇનસ એફ માઇનસ બરાબર બીઆર માઇનસ એટસેટ્રા બરાબર આ રીતે અને એમ બરાબર સવર્ગ સંયોજક બંધ એમ ધાતુ આયનને એન લિગેન્ડ છે આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ દ્વિદંતીય લિગેન્ડ મેઇન તો તમને આ કોષ્ટક દર્શાવવા માટે જ આપણે આ જોયું આગળ બાકી ડિટેલમાં તો છે જ જે ભણી ચૂક્યા આપણે હવે જે લિગેન્ડ ધાતુ આયનને બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને બે સવર્ગ સંયોજક બંધ બનાવે છે એને શું કહેવામાં આવે છે દ્વિદંતીય લિગેન્ડ ચાવડ છે તો અહીંયા આગળ જુઓ ઇથેન વન ટુ ડાયામાઇન છે એમાં આ નાઇટ્રોજન આ નાઇટ્રોજન જે આપણે આગળ જોયું ઓક્સિલેટોમાં આ ઓક્સિજનના બે સવર્ગ સ્થળ નિર્દેશ બરાબર હવે આ જે છે એ સિલેટ રચના દર્શાવે છે જોઈ શકીએ છીએ ઇથિલિન ડાયામાઇન બે ઇથિલિન ડાયામાઇન જોડાયેલા છે આ સિલેટ રચના દર્શાવે છે સેમ વસ્તુ અહીંયા આગળ પણ આ ઓક્સિલેટો સિલેટ રચના દર્શાવે છે આ જે છે બે સવર્ગ સ્થળ નિર્દેશ છે એટલે એને શું કહેવામાં આવે છે દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે ત્રિદંતીય લિગેન્ડ એટલે ત્રણ પ્રોપેન વન ટુ થ્રી ટ્રાયામાઇન બરાબર ત્રણ સવર્ગ સ્થળ નિર્દેશ છે અને પીઓ ફોર માઇનસ થ્રી ત્રણે ઓક્સિજન ઉપર સવર્ગ સ્થળ નિર્દેશ છે એનું ઉદાહરણ આપેલું છે અને કહેવામાં આવે છે ત્રિદંતીય લિગેન્ડ બરાબર ષડદંતીય લિગેન્ડ જે ઇથિલિન ડાયામાઇન ટેટ્રાએસિટેટ આપણે જોઈએ મિત્રો આ પ્રમાણે એની રચના દર્શાવે છે આ કંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી પણ આ કેવી રીતે જોડાય છે એટલે જુઓ એ તમને અહીંયા આગળ દર્શાવ્યું છે અહીંયા આગળ આ એક આ બે
બરાબર છે, આ ત્રણ અને ચાર ઓક્સિજન અને પાંચ અને છ નાઇટ્રોજન, એટલે આ ષડદંતીય લિગેન્ડ બરાબર, આ દરેક ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એ શું કરશે, સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો છે. ઇથિલિન ડાયામાઇન ટેટ્રાએસિટેટ, જેને ષડદંતીય લિગેન્ડ યા બહુદંતીય લિગેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો બેથી વધુ સવર્ગ સહસંયોજક અને બે કે વધારે પરમાણુ ઇલેક્ટ્રોન સાથે સવર્ગ બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. અને કિલેટની રચના જે આગળ જોઈએ આપણે બરાબર, બે ઇથિલિન ડાયામાઇન એક જ જોડે બે ઇથિલિન ડાયામાઇન ને સાયનાઇડ બરાબર, આ જે છે ચક્રીય રચના દર્શાવે છે અને ક્લેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને જેની સ્થિરતા સાદા સંકીર્ણ કરતાં વધારે હોય છે. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની કે કિલેટની જે સ્થિરતા જે છે, કારણ કે ચક્રીય રચના થાય છે અને ચક્રીય રચનાના કારણે એની સ્થિરતા સાદા સંયોજનોની સ્થિરતા કરતાં વધારે છે, એટલે કે એકદંતી લિગેન્ડથી બનતા આ સંકીર્ણ કરતાં સ્થિરતા એની વધારે હોય છે. આ એક વસ્તુ તમે યાદ રાખજો. હવે આ જે લિગેન્ડ અને તેના પ્રકારના આધારે એના વીજભાર, એકદંતી હશે તો વીજભાર ઝીરો છે અહીંયા બરાબર, જોઈ શકો છો એકદંતીય ઋણ લિગેન્ડ બરાબર, એકદંતીય તટસ્થ લિગેન્ડનો વીજભાર ઝીરો હોય. કયા તટસ્થ લિગેન્ડ છે ખાસ યાદ રાખજો, કયા ઋણ લિગેન્ડ છે બરાબર, માઇનસ વન ચાર્જ ખાસ યાદ રાખજો. આગળ આપણે જ્યારે આઈયુપીએસસી નામકરણ કરીશું ત્યારે આ કોષ્ટક ખૂબ જ અગત્યનું છે બરાબર. એકદંતીય ધન આયન લિગેન્ડ જે છે પ્લસ વન, ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ વીજભાર ઝીરો, જ્યાં તટસ્થ હશે ત્યાં ઝીરો, ધન હશે ત્યાં પ્લસ વન અને ઋણ હશે ત્યાં માઇનસ વન. જે એકદંતીય હશે ત્યાં વન વન, દ્વિદંતીય હશે ત્યાં ટુ ટુ બરાબર, ત્રિદંતીય હશે ત્યાં થ્રી. ષડદંતીયમાં જેટલા હશે એ પ્રમાણેના વીજભારના આધારે જોઈ શકીએ. નાઇટ્રોજન નાઇટ્રોજન ઉપર કોઈ વીજભાર નથી, ઓક્સિજન ઓક્સિજન ઉપર એક બે ત્રણ અને ચાર એટલે માઇનસ ચાર વીજભાર છે. તો આ લિગેન્ડ, તેના વીજભાર અને તેના પ્રકાર, એટલે લિગેન્ડ એના પ્રકાર મિત્રો કયા કયા, એકદંતીય, દ્વિદંતીય, ષડદંતીય લિગેન્ડ, કિલેટ પ્રકાર, બહુદંતીય અને નેક્સ્ટ શું, ઉભય ગુણધર્મી, ઉભયદંતી લિગેન્ડ બરાબર. તો આ હતી લિગેન્ડની વાત બરાબર. આશા રાખું કે લિગેન્ડ વિશે તમને ખ્યાલ આવી ચૂક્યો હશે. તો આપણે સવર્ગ સ્ફિયર બરાબર કોને કહેવાય એ સમજ્યા, લિગેન્ડ મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય એ સમજ્યા. નેક્સ્ટ વિડીયોમાં આગળ જોઈશું બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ. હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર માય ચેનલ, તમારા મિત્રોને આગળ તમે મોકલી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. ત્યાં સુધી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. જય ભારત.